दसवां अपने गणित चैप्टर नंबर 3 जो चाहते हैं द्विजक श्रेणी समीकरण युग्म एमा भाग 7 मा लोपदी रीत नो अपने अभ्यास करवानो छे। आ रीत बधी द्विजक श्रेणी समीकरण ने उकेल नी रीतो मा सौथी सहेली अने सरळ रीत छे એટલે લોપ ની રીત। હવે લોપ ની રીત નો અર્થ શું થાય? લોપ એટલે અદ્રશ્ય થવું। તમારી પાસે બે ચલ હોય, એ બે ચલમાં એક ચલ ને નક્કી કરવાનું અને એમાં સમીકરણ 1 માં અને સમીકરણ 2 બંનેની અંદર એ ચલના સહગુણકની કિંમત નક્કી કરવાની ગુણાકારના નિયમ પ્રમાણે। એટલે દાખલા તરીકે અહીંયા 5x + 2y इक्वल टू 7 आश्रे આપણે લઈએ છીએ અને અહીંયા 7x + 3y બરાબર 8। તો સમીકરણમાં x ને અથવા y ને અથવા બંનેને નક્કી કરવાનું કે ચલ x ની સાથેનો સહગુણક નક્કી કર્યો હોય તો એને સરખા કરવાના, ચલ જો y નક્કી કર્યા હોય આપણી સાથે નંબર તો 2 અને 3 એને આપણે સરળ રીતે ગુણાકારના નિયમથી બંનેના ચલ સરખા કરવાના। એટલે દાખલા તરીકે અહીંયા મેં સમીકરણ લીધું છે, બંનેને તમે લઈ શકો, x અને y બંને લઈ શકો। દાખલા તરીકે y ને મારે સરખા કરવાના છે તો y નો આ જે સમીકરણ 1 છે એને હું 3 વડે ગુણો અને સમીકરણ 2 છે એને હું 2 વડે ગુણો તો શું થાય? ગુણતા ગુણતા તો શું પરિસ્થિતિ થશે? સમીકરણ 1 ને 3 વડે ગુણીશું તો 5 તારી 15 રહે પ્લસ 3 2 6 ભાઈ બરાબર 7 તારી 21 આપેલું સમીકરણ બન્યું। ફેરફાર કરો, સમીકરણ 2 ને આપણે 3 વડે ગુણીએ તો 2 વડે ગુણવાના 7 2 14 x + 3 2 6 y બરાબર 8 2 16। હવે તમે જુઓ કે સમીકરણ 1 અને 2 માં આ પ્રકારે 2 વડે ગુણતા અને 3 વડે ગુણતા જે ફેરફાર કર્યો એમાં y ની વેલ્યુ સરખી થઈ, y ના સહગુણકો y ના સહગુણકો સરખા થયા અને પછી આપણે લોપની કિંમતમાં બંનેને ચિહ્ન ચેન્જ કરી દઈએ તો y ઉડી જાય એટલે ખાલી x એટલા બચે અને x બચે એ કિંમત આપણે સમીકરણ 1 માં કે સમીકરણ 2 માં એ કિંમત તમે મૂકશો ત્યારે અહીંયા x 15 માંથી 14 જાય એટલે x બચે અને અહીંયા 16 21 21 અને 16 એટલે 21 માંથી 16 જાય એટલે 5 એટલે x ની કિંમત 5 આવી અને આ કિંમત તમે સમીકરણ 1 માં કે 2 માં મૂકશો તો y ની કિંમત મળશે। એટલે આપણી પાસે લોપની રીત બીજી બધી રીતો ની સરખામણીમાં આ રીત ખૂબ જ સહેલી છે। આ ટાઈપના દાખલા થોડા ઘણા આપણે 9મા ધોરણની અંદર પણ શીખેલા છીએ અને ભૂમિતિની અંદર પણ બે સમીકરણો આવે તો એનો ઉકેલ x ની અને y ની ગુણાવાની કિંમતો જ્યારે શોધવાની થતી ત્યારે આવા પ્રકારના ઉકેલ શોધવાની રીતથી આપણે જવાબ મેળવેલા છે। એટલે આ રીત ખૂબ જ સહેલી છે। હવે કોઈ કેવા ટાઈપના દાખલા આવે કે એમાં સરખુતા થતું હોય, સરખુતા થતું હોય તો બંને એક સરખું થઈ જાય તો એનો ઉકેલ કેવી રીતે મેળવવો? એક આપણે દાખલા લઈએ કે 52x + 48y બરાબર 252 આ એક સમીકરણ છે। 52x + 48y બરાબર 252 તેવી જ રીતે 48x + 52y બરાબર અહીંયા 248 આ રીતનું સમીકરણ હોય તો તમે કોને સરખા કરો કોને સરખા ના કરો? જો તમે x ને સરખા કરવા જાઓ તો આ પણ બદલાઈ જશે, બદલી પડી જશે,
એ તમારે શું કરવાનું આવા ટાઈપનું ક્રોસ માં હોય બાવન એક્સ અને બીજા સમીકરણમાં બાવન વાય તે રીતે પહેલા સમીકરણના 18 અહીંયા 48 હોય તો પહેલા બીજા સમીકરણમાં 48 આવી તો બંનેની કિંમતો સરખી આવે તો તમારે કોઈ બીજી ઝંઝટ કરવાની થોડી એક્સ્ટ્રા કામ વધારે કરી લેવાનું આ બંને સમીકરણનો સરવાળો કરી લેવાનો અને આનું વાત ફરીથી પાછું 52x + 48y = 252 ફરીથી પાછું 48x + 52y = 248 એક વખત સરવાળો કરવાનો અને એક વખત બાદબાકી કરવાની જો તમે સરવાળો કરશો 52 અને 48 100 થઈ જશે 52 અને 48 100 થઈ જશે આનો સરવાળો કરશો તો 500 થઈ જશે એટલે આ બંનેની કિંમતો પ્રમાણે સરવાળા પ્રમાણે 500 એમાંથી 100 કોમન કાઢી લો તો x + y 100 કોમન કાઢીશું બરાબર 500 આ 100 ને છેદમાં લઈ જઈશું આગળ જમણી બાજુએ તો x + y બરાબર 500 છેદમાં 100 ઉડી જશે એટલે x + y બરાબર 5 એકદમ હલકામાં હલકું સમીકરણ બની ગયું આ 48 52 ઝંઝટમાંથી બહાર નીકળી ગયું હવે અહીંયા તમે બાદ કરો 48 માંથી એક વખત સરવાળો કરો એક વખત બાદ બાકી કરી 52 માંથી 48 જાય એટલે 4x વધશે અહીંયા માઇનસ માઇનસ 4y વધશે અને અહીંયા 52 8 અહીંયા 4 વધશે એટલે આમાંથી 4 કોમન કાઢી લો x - y x minus y बराबर 4 छेद 4 એટલે x minus y बराबर 1 આ બીજું સમીકરણ હવે 1 અને 2 નો તમે લોકની રીતે ઉકેલ શોધી શકાય તો ફરીથી પાછા આ પહેલું બીજું સમીકરણ હતું આ પહેલું અને બીજું હવે અહીંયા ત્રીજા નંબરનું સમીકરણ આપી દઈએ આ ચોથા નંબરનું સમીકરણ આપી દઈએ અને સમીકરણ 3 અને 4 પરથી x plus y बराबर 5 x minus y बराबर 1 plus y minus y उड़ी गए बाकी रह से 2x बराबर 5 6 x बराबर 3 અને આ ત્રણ કિંમત તમે સમીકરણ 3 માં કે સમીકરણ 4 માં મૂકો સમીકરણ 3 માં x ની કિંમત મૂકતા x plus y बराबर 5 x की कीमत 3 plus y बराबर 5 y बराबर 5 minus 3 बराबर 2 एकदम सरलता से जवाब मिल जाए એટલે આ પ્રકારે x નો સહગુણક પહેલા સમીકરણનો x નો સહગુણક કે બીજા સમીકરણના y સાથે ગુણાયેલો હોય પહેલા સમીકરણના y નો સહગુણક સમીકરણ 2 ના x સાથે ગુણાયેલો હોય તો તમે આ રીતે એક વખત પ્લસ અને એક વખત માઇનસ કરી સામાન્ય સમીકરણ બનાવશે બેઝિક રીત છે આ પ્રકારની અને એ બેઝિક રીતનો ઉપયોગ કરી અને આપણે આ જે રીત છે એ રીતથી સહેલામાં સહેલી રીતે તમે જવાબ લાવી શકો એટલે લોકતી રીતમાં ફરીથી પાછું પુનરાવર્તન આપણે જરા જોઈ લઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 2 માં x ને સહગુણક કે y ના સહગુણકને સરખા કરવાનો અને પછી તફાવત લઈ લેવાનો બાદબાકી લઈ લેવાની અને પછી એના ઉપરથી x ની કિંમત મળશે અને y ની કિંમત મળશે x અને y બંનેની કિંમત મળે ત્યાર પછી એ કિંમત બીજા કોઈ સમીકરણમાં તમે મૂકશો એટલે સરળતાથી તમે જવાબ લાવી શકો આના માટે આપણે સ્વાધ્યાય 3.4 નો દાખલો લઈએ પહેલો નો દાખલો પહેલાનો પહેલો તો એમાં શું સૂચના શું છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે બંને રીતે શોધવાના કહે છે એટલે તમારે આદેશની રીતનું સ્વાધ્યાય 3.3 હતું અને
સ્વાધ્યાય 3.4 માં પણ આદેશની રીતે ઉકેલ શોધવાનો છે એટલે અત્યારે આપણે રોતિની પ્રમાણે જોઈશું આદેશની રીત તમારે હોમવર્કમાં કરી લેવાની એટલે અહીંયા x + y = 5 એક સમીકરણ છે અને બીજું સમીકરણ છે 2x - 3y = 4 આ પ્રકારે સમીકરણ તમને આપેલું છે એટલે x + y = 5 અને બીજું સમીકરણ 3x + 2x - 3y = 4 આ બીજું સમીકરણ છે હવે અહીંયા તમારે શું કરવાનું કે સમીકરણ 1 અને સમીકરણ 2 આને ત્રણ સ્ટેપ છે એ ત્રણ સ્ટેપ પ્રમાણે જવાનું સમીકરણ 1 અથવા 2 માં જોઈ લેવાનું કે કોને આપણે સૂત્ર સરખા કરવાના છે તો અહીંયા x + y = 5 છે અહીંયા 2x - 3y = 4 આપેલા છે તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીએ અથવા સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો x અથવા y સરખા થશે x અને y સરખા કરવા માટે 3 વડે આપણે એને ગુણી કરીએ એટલે અહીંયા લખીએ કે સમીકરણ 1 ને 3 વડે ગુણતા તો 3x + 3y = 5/15 આ બે ને ગુણશો 5 ને જો નહીં ગુણો તો જવાબ ખોટો આવશે એટલે 3 વડે આપણે ગુણી કરીએ અને પછી આપણે લખીએ કે સમીકરણ 1 અને આને તમે નંબર 3 આપી દો 3 પરથી 1 અને 3 પરથી સરવાળો લેવાનો છે સમીકરણ 1 એક નહીં આપણે સમીકરણ કયું લેશું 2 અને 3 બીજા નંબરનું અને ત્રીજા નંબરનું સમીકરણ લેવાનું છે સમીકરણ 1 ને 3 વડે ગુણી કાઢ્યા હવે 2x - 3y = 4 અને 3x + 3y = 15 + 3y - 3y બંને સરખા છે એટલે ઉડી જશે અહીંયા 3 ને 2 5x = 15 ને 4 19 એટલે અહીંયા x ની કિંમત x = 19 ના છેદમાં 5 આવી x ની કિંમત 19 છેદમાં 5 આવે છે હવે આ કિંમત તમે સમીકરણ 1 માં કે સમીકરણ 2 માં મૂકો સમીકરણ 1 માં x ની કિંમત મૂકતા એટલે સમીકરણ 1 માં x + y = 5 તો x ની કિંમત 19 છેદમાં 5 + y = 5 હવે આને આ બાજુ લાવી દઈએ y = 5 - 19 છેદમાં 5 એટલે y નો લસાઅ કાઢીશું લસાઅ થશે 5 + 25 - 19 માટે y = 25 માંથી 19 જાય એટલે 6 છેદમાં 5 y ની કિંમત આવશે 6 ના છેદમાં 5 એટલે સમીકરણ 1 અને સમીકરણ 2 આ એના ઉપરથી x ને કે y ને આપણે સરખા કર્યા જો તમારે 3 વડે ગુણવાની જગ્યા પર જો 2 વડે ગુણો તો તમને આની પહેલી કિંમત મળશે અને પછી આ કિંમત મળશે એટલે ગમે તે રીતે તમે એને તમે ગણતા રહેશો તો પણ કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી હવે આના જેવો જ ત્રીજો છે એ લઈએ તો ત્રીજાની અંદર શું કહે છે 3x - 5y - 4 = 0 આ એક સમીકરણ આપેલું છે અને બીજું સમીકરણ છે 9x = 2y + 7 આ બીજું સમીકરણ આપેલું છે તો સમીકરણ પહેલું અને બીજો એમાં તમારે શું કરવાનું બંને સરખે સરખા બનાવી દેવાના આમાં થોડો ફેરફાર કરીશું આમાં ફેરફાર કરીશું થોડો એટલે બંને સમીકરણ આ સમીકરણ 1 અને સમીકરણ 2 છે અને આ 4 ને આ બાજુ લાવી દઉં એટલે પ્લસ થઈ જશે 3x - 5y = 4
અને એનો નંબર 1 આવ્યો ત્યાર પછી આ ભાઈને માં બાજુ લાગ્યો તો 9x માઈનસ 2y બરાબર 7 સમીકરણ 2 થયું હવે તમારે 3x માઈનસ 5y બરાબર 4 અને 9x માઈનસ 2y બરાબર 7 આ રીતે સમીકરણ 1 અને 2 છે એનો સડંગ લખી દો એટલે થોડો ખ્યાલ આવશે 5x હવે આપણે અહીંયા 5 છે અને અહીંયા 2 છે આપણે x ને સરખા કરવા નથી જો x ને સરખા કરવા હોય તો પણ થશે અને 3 વડે ગુણાકાર કરી ન હો આ પ્રમાણે ગુણી જશે અને જો 5 ને સરખા કરવા હોય તો આને 2 વડે ગુણીશું તો પણ સરખો થશે એટલે તમારે જાતે નક્કી કરવાનું કે કેટલા વડે ગુણવાના અને શું કરવાનું તે આપણે અહીંયા સમીકરણ 1 ને ત્રણ વડે ગુણતા તો ત્રણ વડે ગુણીશું એટલે શું થઈ જશે 9x માઈનસ 15y બરાબર 4 તારી 12 સમીકરણ 3 થયું 9x 3 વડે ગુણવાના કહે છે 1 ને 3 તારી 9 7 તારી 15 અને 4 તારી 12 હવે સમીકરણ 3 એટલે સમીકરણ 2 અને સમીકરણ 3 પરથી બંને આપણે મૂકીએ બીજા નંબરનું સમીકરણ 9x માઈનસ 2y બરાબર 7 9x માઈનસ 15y બરાબર 12 હવે બંને 9x 9x સરખા છે તો નિશાની જો તમે ઉલટાવી કાઢો તો જવાબ ઉડી જશે 9 ઉડી જાય અને જો તમે સરવાળો કરો તો 18 થઈ જશે આ 17 થઈ જશે ઉચોટો વધી જશે એટલે શું કરવાનું માઈનસ પ્લસ માઈનસ એટલે પ્લસ માઈનસ 9 ઉડી ગયા હવે 15 માંથી 2 જાય એટલે બાકી રહેશે કેટલા 13 હોય અને 7 માંથી 12 માંથી 7 જાય એટલે બસે કેટલા 5 માટે y બરાબર 5/13 આ એક જવાબ તમને મળશે એટલે y બરાબર 5/13 જવાબ મળશે પણ નિશાની કઈ છે તો ધ્યાન રાખજો મોટી રકમની નિશાની એટલે અહીંયા માઈનસ અહીંયા જવાબ આવશે તમારો માઈનસ આ કિંમત આવી હવે આ કિંમત પછી સમીકરણ 1 માં કે 2 માં તમે મૂકો સમીકરણ 1 માં કે 2 માં તમે તેમાં મૂકશો તો ચાલશે સમીકરણ 2 માં y ની કિંમત મૂકતા તો સમીકરણ 2 9x માઈનસ 2y બરાબર 7 તો 2 માં આપણે મૂકીએ એટલે 9x માઈનસ 2 માઈનસ 5/13 બરાબર 7 પણ 9x માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 5 × 10/13 બરાબર 7 માટે 9x બરાબર 7 માઈનસ 10/13 માટે 9x બરાબર લસા કાઢી નાખીએ 13 × 7 = 91 એટલે 91 અને એના પરથી 13 × 65 = 97 91 − 10 એટલે 9x બરાબર 91 માંથી 10 જશે એટલે 81/13 હજુ પણ આપણે x ના સૂત્ર કરતા બનાવી દઈશું તો 81/13 × 9 એટલે x બરાબર 9 × 9 = 81 એટલે 9/13 x ની કિંમત આવશે એટલે y ની કિંમત માઈનસ 5/13 અને x ની કિંમત આ y ની કિંમત હતી આ x ની કિંમત 9/13 આ પ્રમાણે તમે ઉકેલ શોધી શકો એટલે લોકની રીત પ્રમાણે તમારે આવા કુલ પ્રશ્નો
હવે પછી કુલ પ્રશ્નો આવશે, સમસ્યાઓ આવશે, એ સમસ્યાઓના આપણે એક્ઝામ્પલ ફરીના ભાગની અંદર લઈશું. અસ્તુ.